नमस्कार जो रहे छोटे जज ने समाचार में बात करी तो हाल में जो गुजरात ना कृषि मंत्री राघव जी पटेल ने निवेदन आपे हतो के खेडूतों ने दिवसे मिश्री मड़ी की माटी सरकार प्रयत्नशील छे या तो यूजीबीसीएल द्वारा अरवाली में मोड़ासा तालुका ना खेडूतों ने अपाती बिजली नो समय अचानक दिवस ने बदले रात्रि नो करी दीधो छे जेना कारणे खेडूतों यूजीबीसीएल ऑफिस से रजूआत करवा पहुंचा हता। मोड़ासा तालुका ना खेडूतों ने बिजली नी समस्याओं ने लेने चिंता वधी छे। जीबी द्वारा अगौ तेमने दिवसनी वीजळी आपवामां आवती हती, जो के ते पण वहेली सवारे 5 वाग्याना અરસામાં આપતી હતી તે સમય વધી નાખીને વીજતંત્રએ રાત્રિના 10 વાગ્યાના સમય વીજળી આપવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે નાની ચીચરો સહિતના 10 ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને મુશ્કેલીનો સમય શરૂ થયો છે। ખેડૂતોએ તરત આ મામલે યુજીબીસીએલ કચેરીએ પહોંચીને અરજી આપી રજૂઆત કરી છે। ખેડૂતોનું કહેવું છે કે આ અંગે જીબી દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી, જેના કારણે જ્યારે ખેડૂતો વેલી પરોડે ખેતરમાં પહોંચ્યા તે પાણીની રાહ જોઈને થાક્યા, પછી પૂછપરછ કરી તો ખબર પડી કે હવેથી પાણી રાત્રે આવશે, જેના કારણે તેઓ કચેરી પર રૂબરૂ રજૂઆત કરવા આવ્યા છે। તેમણે આ ઉપરાંત કહ્યું કે જો અમને તેનો સંતોષકારક જવાબ નહીં મળે તો અમે હજુ વધુ ઉગ્ર રીતે રજૂઆત કરીશું। મારું નામ પટેલ રાજેશભાઈ લખાભાઈ, ગામ નાની જીજાણુ, તાલુકો મોડાસા। જીઈબીમાં અમારા પાવરનો ઘણો બડો તકલીફ છે। ગઈકાલે સવારના 10:45 ટાઈમ હતો, એની જગ્યાએ રાતે 10 વાગ્યાનો ટાઈમ આપ્યો, કોઈને જાણ કર્યા વગર આ સમય બદલી ગયેલો છે। દરેક ખેડૂતો આજે ખેતરમાં જઈને બેસી રહ્યા 5:30 વાગે, પણ પાવર ના આવે છતાં તારે ખબર પડી કે પાવરનો ચેન્જ થઈ ગયો છે। એવું તો અમે જાણ કરી તો જાણવામાં દરેક જે અમારા વાયરમેન હેલ્પર એમને પૂછ્યું એટલે કે અમને ખબર નહીં કે તમારો ટાઈમ કયો બદલાઈ ગયો છે, એમને ખબર નહીં। અમે સબસ્ટેશનમાં ફોન કર્યો, સબસ્ટેશનવાળા કે અમને ખબર નહીં કે કયા ટાઈમ તમારો બદલાઈ ગયો છે, અમને ઉપરથી જાણ કરી એટલે અમે આ ટાઈમ બદલી ગયેલો છે। એટલે અમે અહીંયા રૂરલમાં રજૂઆત કરવા આવેલા છીએ અત્યારે બધા ખેડૂતો। પટેલ સતીશકુમાર કનુભાઈ મારું નામ, ગામ નાની ચીચરનો, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। હું રહેવાસી નાની ચીચરનો ખેડૂત તરીકે હું વિનંતી કરું છું સરકારને કે મારા ગામની અંદર અને બધી સબસ્ટેશનની અંદર જે દિવસનું લાઇટ કહીને સરકારે આજે રાતનું કરી દીધું છે તે બદલ ખેડૂતોને બહુ ઘણી મોટી તકલીફો પડે છે, અને જનાવર હોય કે આ પણ કંઈ હોય તો પણ ખેડૂતો ત્યાં જઈને બહુ ખૂબ જ હેરાન થાય છે। જેથી સરકારને હું નમ્ર વિનંતી કરું છું કે રાતનું જ લાઇટ આપે અને ખેડૂતોને હેરાન કરે નહીં, જેથી કરીને રાતના લાઇટમાં પાવર પણ કયા સમયે જતો રહે છે તે પણ ખબર પડતી નહીં, અને કઈ ડીબીમાં કોઈ પ્રોબ્લેમ આવે તો પણ કશું ખબર પડતી નહીં। અમે ઉગ્ર રજૂઆતો કરીશું જેથી અમે આગળ જઈશું, જો અહીંથી અમને કંઈ નહીં મળે, સંતોષકારક જવાબ નહીં મળે તો અમે આનાથી આગળ પણ જઈ શકીશું।